ઉપલેટા તાલુકાના ગઢડા ગામે સરકાર દ્વારા ખેડૂતોની જમીન માપણીની કામગીરીમાં ઘોટાળા બહાર આવતા ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। આજરોજ ઉપલેટા તાલુકાના ગઢડા ગામના ખેડૂતોની થયેલ જમીન માપણી સંદર્ભે થયેલા અન્યાયના વિરોધમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટર શ્રીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોના જણાવ્યા મુજબ જમીન માપણીની જે કામગીરી કરવામાં આવેલ હતી તે માપણીની નકલ ખેડૂતોને મળેલ હોય, પરંતુ એ ચકાસતા આ ફોર્મમાં મોટા ભાગે ગોટાળા થયેલ છે, જેમાં અમુક ખેડૂતોને 1-2 વીઘા જમીન ઓછી આવી તો કોઈને 5-7 વીઘા જમીન ઓછી આવી છે, તો કોઈના કુવા અને બોર બીજામાં જતા રહ્યા છે। સેટેલાઇટથી થયેલ માપણીમાં ગોટાળા થતા કડાળા ગામના 90% ખેડૂતોની જમીન માપણીના ગોટાળા બહાર આવેલ હોય માટે ઉપરોક્ત બાબતે ફરીથી જમીન ચકાસણી માટે ગામના ખેડૂતોએ માંગણી કરેલ છે। આ તકે ગઢડા ગામના સરપંચ નારાયણભાઈ આહીર, ગામના ખેડૂત આગેવાનો ગોપાલભાઈ બોદર, કાનાભાઈ સુવા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે જે 2 માસ પહેલા ખાનગી એજન્સી દ્વારા જે જમીન માપણીની કામગીરી કરવામાં આવી હતી, 2 માસ પહેલાં જે એને જે માપ કર્યો એ બાબતે અત્યારે ખેડૂતને છેલ્લા 2 દિવસથી બધાને એમની નકલ મળી। આ નકલ જોતાં તમામ ખેડૂતોએ જે તપાસ કરી તો એમાં કોઈ ખેડૂતને 2.5 વીઘા જમીન ઓછી આવી, અમુક ખેડૂતને 1 વીઘો વધારે આવી, તો 90% ખેડૂત એવા હતા કે તમામ એની અંદર ગોટાળા હતા। તો ખેડૂતોએ બધાએ આ જેવું નક્કી કર્યું કે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે રૂબરૂ આવેદનપત્ર દઈ અને આ બાબતની રજૂઆત કરી છે, અને આ ફરી અમારી માગણી એવી છે કે આ રિસર્વે ફરી પાછું તપાસ કરી અને રિસર્વે પાછું કરે એવી અમારી માગણી છે। મારી જમીન 23 વીઘા છે અને અત્યારે મારે ખાલી માપણીમાં 3 વીઘા આવેલી છે અને આનો અમને સંતોષ નથી, અને આવા 90% ખેડૂતને આવે જ છબરડા થયા છે અને આની કોઈએ નોંધ લીધી નથી, ને અત્યારે અમે ડેપ્યુટી કલેક્ટરને આ વસ્તુની રજૂઆત કરવા આવ્યા છે કે અમને ફેર આ માપણી કરી આપો અને અમને સંતોષ કરાવી આપો કામનો।